गोकुल की गलियन ने नवम्याम दशम्याम एकादश्याम सर एकादश्याम दी थो चार चार दिन से फिर रहे बाबा हरि के दर्शन के लिए। भगवान जारे वृंदावन में शरद पूनम ना रास रमता होय ने जारे अद्भुत अलौकिक रास ने बंसी नो नाद होय देव पत्नियों थी ली गांधर्व यक्ष पत्नियों थी ली विश्व की तमाम स्त्रियों मुक्त बनी जती होय ए मानवा माटे पण भगवान नारी वेशे महादेव पधारशे। आ कथा भागवत जी में नथी पण आपणे अहींया संत महापुरुष ની જગ્યા પૂજ્યપાદ બુદ્ધગીરી બાપુની જગ્યા અને અનેક સંતોની પધરામણી ગિરનાર મંડળમાંથી પણ મહાત્માઓ પધાર્યા છે તો એ જોગીની આપણે કથાને વિશેષ લેશું ન્યાય આપીશું। આ કથા ભાગવતમાં નથી। ચાર ચાર દિવસથી મહાદેવ ફરી રહ્યા છે બંબોલે કરતા કરતા લાલા દર્શન પણ અત્યાર સુધી હમણાં સુધી હતું હવે થોડું થોડું ઓછું થયું છે બાળક નાનું હોય જન્મે ને એટલે તેની માતા એમને બને ત્યાં સુધી બહાર ના કાઢે ઓઢાડીને લઈ જાય કાલું ટપકું પરે ઈ આજણ છે ને એ પોતે જ સરસ મજાનું બનાવે દીવોને રકાબીને રાખીને ઘીથી સરસ મજાનું એરડિયું છે જે તે પછી આમ કરીને કાલું ટપકું કરે કાલું મારા લાલાને કોઈની નજર ન લાગી જાય એ ક્યાં સુધી હતું લાલા એવા ડાયા હતા ત્યાં સુધી લાલા ડાયા હતા ત્યાં સુધી હવે તો લાલો છે લાલો દરેક માં ખબર પડી ગઈ કારણ કે દરેકમાં મારા શબ્દોને બરાબર ધ્યાનથી સાંભળજો વ્યાસપીઠના માધ્યમથી એકને એક શબ્દ આવીને ઉભો રહેશે કે દરેક માને પિતાને ખબર હોય કે ન હોય પણ માને ખબર હોય કે અમારો દીકરો કેવો થશે કારણ કે ઉદરમાં હોય ને પેટમાં ત્યાંથી ઢીકાપાટું ચાલુ કરે ખબર પડી જાય પણ માં કહેતી નથી માં કહેતી નથી। અહીંયા અત્યારે આપણે શું કામ ઓછું થઈ ગયું છે કારણ કે હવેના લાલા છે ને કોઈને એની તો નજર નથી લાગતી પણ આ લાલાઓની નજર બીજાને ન લાગી જાય એનું ધ્યાન રાખવાનું છે હવે હા એનું ધ્યાન રાખવું વાતાવરણ ચેન્જ થઈ ગયું પરીક્ષિત જો સૌથી પહેલા શરૂઆત કરાવી છે પરીક્ષિતે અશ્વત્થામાના છોડેલા બ્રહ્માસ્ત્રથી ભગવાન કૃષ્ણે રક્ષા કરી સુદર્શન ચક્ર દ્વારા બરાબર બચાવ્યો પણ સુદર્શન ચક્ર દ્વારા પરીક્ષિત છે બચી તો ગયો પણ થોડો ડરી ગયો એટલે જન્મતાની સાથે પોતાની આંખો ચકર ચકર ફેરવે ચકર ચકર તેનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું છે। અહીંયા હે ભગવાન પ્યારા ભક્તો માતા યશોદા લાલાને કોઈને દર્શન કરાવતા નથી માત્ર વૃદ્ધની ગોપીઓ છે ઘરઘરના બધા નંદબાબા ગામના મુખી છે નંદબાબા ગામના મુખી છે ગામનો સરપંચ સારો હોય રાજા સારો હોય નાતનો પ્રમુખ સારો હોય સમાજનું કલ્યાણ કરનારો હોય પ્રજાનું હિત ઈચ્છનારો હોય તો તેમને ત્યાં પ્રસંગ હોય ને એ પ્રસંગો બધા પોતાનો માનીને હોશે હોશે મનાવે પોતાનો માનીને હોશે હોશે મનાવે। અહીંયા પવિત્ર ભાવથી બધા ઉત્સવ મનાવે છે તેવામાં મહાદેવને સમય મળ્યો કારણ કે માતા યશોદાએ બધી ગોપીઓને કહી દીધું જાઓ હવે તમારા બાળકો રાહ જોતા હશે ગોપાઓ ગાયો વાછડાઓ એમની સેવા કરો લાલાને સુવા દો બધી ગોપીઓ ધીમે ધીમે ચાલી ગઈ પ્રેમથી પ્રેમ સબર બની યશોદાનો કરો જે ગુસ્સો હોય છે પ્રેમનો હોય પવિત્ર હોય દાંત ઠપકાર હોય પણ પ્રેમની હોય ભગવાનનો ભક્ત ક્યારે કોઈને હાડથી ક્રોધ કરી શકતો નથી ક્રોધ બે પ્રકારના હોય પ્રેમનો ક્રોધ છે એ સાધુ જેવો હોય બહારથી ક્રોધ કરે અંદરથી એકદમ શાંત હોય માતા જેવો ક્રોધ હોય માં છે એ પણ
બાળકને ક્રોધ કરે તો ઉપરથી હાથથી અંદર નરમ હોય. બધી ગોપીઓ ચાલી ગઈ પોતપોતાને ઘરે. આ તરફ મહાદેવ પધાર્યા. નંદાલયમાં પ્રવેશ કરતાની સાથે માતા યશોદા ભિક્ષા લઈને આવે છે. આવો જોઈએ આપણે સુંદર એક સુંદર મજાનું એક પ્રકરણ છે, ભાગવતની 12 છે. બોલો હરિ હર ભગવાન કી. એપીટી જ કરી આપજો. આયા તેરે દ્વાર મૈયા, આયા તેરે દ્વાર, આયા તેરે દ્વાર જોગી, આયા તેરે દ્વાર કનૈયા કા દીદાર કરે. આયા તેરે દ્વાર કનૈયા કા દીદાર કરે. આયા તેરે દ્વાર, આયા તેરે દ્વાર મૈયા, આયા તેરે દ્વાર, આયા તેરે દ્વાર મૈયા, આયા તેરે દ્વાર આપજો. તબલો આપજો, તબલો આપજો. અમારે ત્યાં આગળ ઊંચો કરો એટલે આપે. બાબાજી નાચ કરે યશોદાજી ભિક્ષા લઈને આવે છે. કેવી ભિક્ષા? અંગ વિભૂતિ ગલે મોઠે માલા, ડમ ડમ ડમરો બજાને વાલા. અંગ વિભૂતિ ગલે રોજ માલા, બજાય વાલા. અંગ વિભૂતિ, ભૂતગીરી બાપુએ વિભૂતિ લગાવીને એવી સરસ મજાની વિભૂતિ મહાદેવ પધાર્યા. અંગ વિભૂતિ ગલે મોઠ માલા, જમ જમ જમરો બજાને વાલા. અંગ વિભૂતિ ગલે રુદ માલા, જમ જમ જમરો બજાય બાબા. એ ગલે મેં શરીફો કાહે હાર, ગલે મેં શરીફો કાહે દ્વાર. આયા તેરે દ્વાર જોગી, આયા તેરે દ્વાર કનૈયા કા દીદાર કરે. આયા તેરે દ્વાર કનૈયા કા દીદાર કરે. આયા તેરે દ્વાર. Thank you.
भोले बाबा की जय हो, बाल कृष्ण की जय हो, यशोदा के लाल की जय हो। यशोदा जी आए जोगी को देख के जी घबराए, भिक्षा लेके यशोदा जी आई जोगी को देख के जी घबराए, भिक्षा लेके यशोदा जी आए जोगी को देख के जी घबराए, भिक्षा लेके यशोदा जी आए जोगी को देख के जी घबराए। ए जोगी मेरो डरी जावे गोलाल, जोगी मेरो डरी जावे વાત સાંભળ્યો સાધુ સંતો વધારે લાગે છે, યશોદાજી સુંદર મજાન ફણફડાદી લઈ ભિક્ષા દેવા માટે આવે છે, જેમ ત્રણેય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર નિર્વિદ્યા નદીની કિનારે વૃક્ષ પર્વત ઉપર માતા અનસુયાને ત્યાં ભિક્ષા માંગવા માટે ગયેલા, એ પ્રકારે માતા અનસુયા જેમ ફણફડાદી લઈને પધારેલા, ત્રણેય દેવતાઓ કહે છે કે મૈયા હમ એસી ભિક્ષા લેને વાલે બાબા નહીં હે, યહાં પણ આ જ પ્રકારે મહાદેવ કહે છે એક મૈયા હમ એસી ભિક્ષા લેને વાલે બાબા નહીં, હમ કોઈ નહીં ચાહી, તો બાબાજી ક્યાં ચાહી, સુના હે આપકે વહાં લાલો ભયો હે, હમ તો ઉસકા દીદાર મને દર્શન કરને કે લે આયે। યશોદાજી વિચારે કે મને ડર લાગે છે, મારા લાલા ડર નહીં લાગે, સ્મશાની સુંદર પશ્મ છે એટલે લેપણ કરેલું, એકદમ કાળોતરો નાગ ગળામાં ડમરું બજાવતા ડમ ડમ ડમક ડમ ડમ ડમક ડમ ડમ ડમક ડમ ડમ ડમક, હાથમાં ત્રિશુળ વિશાળ જટા, અદભુત વેશ ધારણ કર્યો છે, મૂળ સ્વરૂપ જા મહાદેવની આ શણગાર ખૂબ ગમે છે, ખૂબ પસંદ છે। ત્રિશુળ ડમરુ હાથમાં છે, બે શિષ્યો શૃંગી અને ભૃંગી બંનેને સાથે લઈ અને મહાદેવ પધાર્યા છે। યશોદાજી કે છે નહીં હું મારા લાલાના દર્શન, બાબાજી તમારે બીજું કઈ જોઈએ તો બોલો, દુસરા ચાહીએ તો બોલીએ, મેં દર્શન મેરા લાલા ડર જાયગા, મેરા લાલા ડર જાયગા। ચાર હઠો બતાવી છે, રાઢઠ સ્ત્રીઠ બાળઠ અને યોગીઠ। આપણે દિલ્હીના મહાન બાદશાહ અકબરનું આપણે દ્રષ્ટાંત લીધું કે બાળટ અને રાજટની સામે બાળટ જીતે, અકબર બાદશાહે ઘોડો બની રાત્રિના સલીમને માથે બેસાડવો પડ્યો, ચલ મેરે ઘોડે છુક છુક છુક, ત્યાં રાજાને અઠ ન ચાલી બાળટ ચાલી। વિશ્વામિત્ર ઋષિને દશરથ રાજાનું દ્રષ્ટાંત લીધું
રાજથ અને યોગ્યની સામે રાજથ ન ચાલી, યોગ્ય ચાલી. અહીંયા સ્ત્રીઓઠ અને યોગ્ય સામસામે આવી છે. કથા સાંભળવાથી કલ્યાણ નહીં, કથાને સમજવાથી કલ્યાણ છે. એ જ કથા છે. આપણે સત્યનારાયણ ભગવાનની કથા પણ સાંભળવા જઈએ, એ જ કથા છે. એ જ કથિયારો, એક સાધુ નામનો વાણિયો, એક દરિદ્ર બ્રાહ્મણ, એક સંન્યાસી સંત, કથાને સમજવાથી કલ્યાણ છે. અને ભગવાને બધી કૃપાઓ બધાઓમાં કંઈક ને કંઈક મૂક્યું છે, પણ અલગ અલગ મૂક્યું છે. કોઈ વિશેષ પ્રસરાવી શકે, કોઈ મર્યાદિત પ્રસરાવી શકે. તમામે તમામ બાબતમાં, તમામે તમામ ભજનથી લઈ, તપથી લઈ અને શ્રમ સુધી બધું આવી જાય. ભગવાને બધામાં એક એક સુંદર કળા વિશેષ મૂકી છે. પાંચ કરેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, અગિયારનું મન, બુદ્ધિ, ચિત્ત, ચિત્ત અહંકાર બધું ભગવાન આપણને આપ્યું છે. આપણે એનો જેટલો સારો ઉપયોગ કરી શકે એટલો ઓછો. સારો એટલા માટે કહું છું, આપણે એનો નેગેટિવ ઉપયોગ પણ કરી શકીએ, ખરાબ ઉપયોગ પણ કરી શકાય. પણ સત્ય અને સરળ અને સીધો હોય તેનો પ્રયોગ કરો. અહીંયા માતા યુદા યશોદા કહે છે, નહીં દર્શન તો નહીં કરાવ. મહાદેવ છે, સાધુ અઠ સાધુ વેસે પધાર્યા છે. નંદાલયની અંદર બેસી ગયા, ચીપીઓ ખોડીને, શૃંગી ભૃંગી બંને બાજુમાં છે. એકદમ ધ્યાનસ્થ બની ગયા. ધ્યાન કોનું ધરે છે? ભગવાન હરિનારાયણ નું ધ્યાન ધરે છે. રામ શિવ નિષ્ઠદેવ માને, કૃષ્ણ શિવ નિષ્ઠદેવ માને, શિવ રામ ને કૃષ્ણ નિષ્ઠદેવ માને છે. એટલે તો દર્શન કરવા પધાર્યા છે. મળવા નહીં, આપણે શું કરવા જઈએ? બાળક જન્મે તો ચાલો ચાલો મોઢું જોઈ આવી, દર્શન નહીં. મોઢું કાળો છે, ધોરો છે, ઠીક છે, ફાંગો તો નથી, ફાંગો. પછી ઘણા અનુભવી ચપટીઓ વગાડે, લાલા હા બાજુ કાન તો હેંભળો, લાલા આંખું ફેરવી, બાડોય નથી, હું બાડોય નથી. આપણે જોવા જઈએ છીએ ભગવાન, પ્યારે ભક્તો જાણવા જઈએ છીએ ભગવાન, દર્શન કરવા પધાર્યા છે. બેમાં ફેર એટલો છે. અહીં શ્રોતાઓના ત્રણ પ્રકાર છે. એક ખાલી આમ માણવા આવશે, હાલો હાલો હાજરી પુરાય. એક મધ્યસ્થ, સમયસર આવશે, નીકળી જશે, આવશે તો દિલથી માણશે. એક સત્વ, પહેલી કોટીનો આત્મા, મન ભરીને માણશે. આવો સમય ક્યારે મળે? ભલે બાપુ વર્ષે એકાદી બે બુદ્ધગીરી બાપુ એ કથા બેસાડે છે અને બધી કથાઓ બહુ વ્યવસ્થિત હોય, માણવી. પણ આપણે છતાંય મને એમ વિચારે કે ભાઈ કથાઓ અલગ અલગ પ્રકારની બેસે, ઘણું અલગ અલગ કથાકારો પાસે જાણવા મળે, કોઈ વાર મળે, અન્ય પાસે ન મળે એવું થાય. કોઈ વાર અન્ય કથાકાર પાસે મળે, અમારી પાસે ન મળતું હોય. કથા બધી શ્રેષ્ઠ છે, પણ જન્મ જીવન અને મૃત્યુ સુધારે અને અસદગીતા જીવને કોઈ શાંતિ અપાવનારું પુરાણ હોય તો એકમાત્ર શ્રીમદ ભાગવત પુરાણ છે. એટલે વિશેષ પ્રમાણમાં તેને વિશ્વમાં વધારે વંચાવવામાં આવે છે, વાંચવામાં આવે છે. આ બધા પ્રયોગો છે બધા. આ જીવન આપણે જન્માને માતા પિતાએ પ્રયોગ કર્યો, પ્રયોગ. પ્રયોગ કેટલો સફળ થાય, નિષ્ફળ થાય એ તો પછી આગળ આગળ ખબર પડે. આ બધા પ્રયોગો છે. આપણે ગુરુ ધારણ કર્યું છે, પ્રયોગ છે. ઘણા જીવતમાં બહુ જામે નહીં એટલે બદલાવી રાખે, પંખીના માળા બદલાવીને એમ. અરે ભાઈ, બધા પ્રયોગ છે એના વિશેષ પ્રયોગો કરાતા નથી. અમુક પ્રયોગો જીવનમાં એક જ વાર થાય, જેમ કે વિવાહ, સદગુરુ ધારણ કરવા. આ બધા આવા ભગીરથ કાર્યો, આ પ્રયોગ છે. આ બધા વારંવાર ન થાય, વિવાહ વારંવાર ન થાય. એક વ્યાસપીઠના માધ્યમથી ખુલાસો આપી દઉં, એકદમ કડવો ખુલાસો, એકદમ. કારણ કે ભાગવત પુરાણ જ કડવું છે, એટલે કડવું જ મળશે, મીઠું કાંઈ મળે નહીં. ભૂલથી આવી જાય તો
તમારા મોઢામાં હાકરનો ગાંગડો, તો ભગવાનની કૃપા. આપણા ધર્મની અંદર એક જ વખત લગ્ન થાય છે, કન્યાનું દાન એક જ વખત થાય છે. આ ઘૂઘરો આપણને એક જ વખત દાનમાં આપી શકો, મને આપીને પાછો લઈને બીજાને દાનમાં ના આપી શકો, આપણું ધર્મ ના પાડે છે. એ ભગવાનના પ્યારા ભક્તો, દરેક માતા પિતા જેને ત્યાં દીકરી હોય વિશેષ, તેને આ ટકોર છે ભાગવતના માધ્યમથી, સમજી વિચારીને 17 વાર જોઈને વિવાહ કરો. 17 વાર જોવો મૂર્તિઓ, 17 વાર. લગ્ન થઈ ગયા પછી, કન્યાનું દાન થઈ ગયા પછી, તેને ખોટું પ્રોત્સાહન ના આપતા, અને એમને ભગવાન ના કરે કોઈ એવું બધું શરૂ થઈ ગયું છે હવે કે વરી પાછા છૂટાછેડા કરે, વરી પાછા બીજા ન્યા લગ્ન થાય ન્યાય કન્યાદાન કરે. આ વખતે આપણો મેં કન્યાદાન કર્યું હતું નાના ભાઈ, હવે આ વખતે તું કન્યાદાન કરે, એમ ન ચાલે. એને અમારી ભાષામાં એક જ વખત દીકરીના લગ્ન થાય, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર એ લગ્ન ન કહેવાય, એને ઘરઘણું કહેવામાં આવે છે. ઘરઘણું આ મગજમાં રાખજો, કડવું મીઠું સારું લાગે અમારે કઈ પરવા ન હોય. સંતોની કૃપા લઈ, બ્રાહ્મણના પુત્ર છે, અમારો અધિકાર છે, વ્યાસપીઠે બેસીને કથાને માણવી, ગાવી, ગવડાવી. માત્ર તમારું કઈ પ્રકાર હિત ઈચ્છવું એ અમારું અને સંતોનું બેયનું કર્મ છે, અને બે સિક્કા તમને ભેગે જોવા મળશે. ધર્મનો આશ્રમ છે, સંતની જગ્યા છે, અને તેની સાથે બ્રાહ્મણનું વ્યાસપીઠ છે. બે કૃપા તમને સાથે મળી રહી છે. માણો, જાણો, સમજો, હંમેશા કન્યાદાન એક જ વખત થાય, બીજી વાર એ કન્યાનું દાન થઈ શકતું નથી. અને દીધું હોય તો પ્રાયશ્ચિત કરી લેજો, નહીતર પાપમાં ભટવ્યું ભટકવું પડશે. કડવા શબ્દો છે, સમજો. વિવાહ એક જ વાર, 17 વાર જોવો, 25 વાર જોવો, જાણો, ઉતાવળ ન કરો. આ તો ગયા અને બહુ સારું લાગ્યું, વાહ ભાઈ વાહ. મિલ ઘરની હો, મિલ તપાસ તો કરો. એ મિલ ઘરની નથી, ત્યાં મેનેજર છે, મેનેજર મૃત્યુ મેનેજર છે, એનું નથી મિલ. તપાસ કરો, પાછળથી ખબર પડે. ચીડિયા ચુન ગઈ ખેત, ફિર પછતા કે ક્યાં ફાયદા, કોઈ ફાયદો નહીં. આ બધું ધર્મરૂપી શાસ્ત્ર આપને જણાવે છે. હંમેશા હંમેશા સમજીને દીકરીને પરણાવો, પરણાવ્યા પછી તેને પ્રોત્સાહન આપો, જેથી એમના ભાગ્ય છે, ચાલવા દો. હોય 2-4 વર્ષ કદાચ થોડું ઘણું સુખો દુઃખો કડકો છાંયો આવે, અને વધારે વધારે આ જગતની અંદર કોઈ પીડા લેતું હોય ને, પીડા તો એ છે સંતો. જેને બહુ કષ્ટી પડતી હોય છે, એ કષ્ટી તમને દેખાવા ન દે, તમને ખબર પણ ન પડે. આપણે એમ કે બાપુને બહુ મજા, બાપુને કેવી મજા છે, થોડાક દી હારે રહ્યો તો ખબર પડે. સાથે રહ્યો, સંગ કરો, સેવકોને ખબર હોય શું પીડા થાય છે. એ ભગવાન પ્યારા ભક્તો, આપણે સંસારી નજીવી નજીવ નજીવી કોઈ પીડા આવે, મંડી આંસુ વહાવવા રડવા લાગીએ છીએ. સંતો રડે છે પણ અંદરથી આંસુને પી જાય છે. હે ભગવાન, આ ટીમે, આ ગામ, આ સેવકો, આ શિષ્યો, વહ્યો છું, બેઠો છું, ભજન કરું છતાં પીડા કેમ, એમને કૃપા આપો ભગવાન, કૃપા. કારણ કે ભેખ ધારણ થાય ને ત્યારે પરિવારથી લઈને સમાજને છોડી દેવો પડે છે. વિશ્વનું કલ્યાણ ઈચ્છું છે, ઈચ્છું પડે છે, તેને સંત કહેવામાં આવે છે. પરોપકારાય જીવંતી હિ સંતા. આ તરફ યશોદાજી વિચાર કરીને દર્શન તો કરાવવા જ નથી, ધ્યાન ધર્યું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. હે ભગવાન પ્યારે ભક્તો, આપ એક મનની અંદર ધ્યાન કરી લો ને કે ફલાણો વ્યક્તિ હમણાં મળ્યો નથી, ફોન આવ્યો નથી, તમારા તાર કાયદેસર ઝણઝણશે ને, ધ્યાન તમારું ખરેખર એકદમ કેન્દ્રીય હશે ને, તો ક્યાંય વ્યક્તિ આવશે ને કા તમને ફોન આવશે. આ અનુભવો અમને ઘણા થયા છે. ધ્યાન લાગી જવું જોઈએ, ધ્યાન. અહીંયા ભગવાન બાલકૃષ્ણ પ્રભુ વિચારે છે, મારે કંઈક કરવું પડશે ને, કર માતા દર્શન કરાવશે નહીં, મને મળવા દેશે નહીં. મહાદેવ પધાર્યા છે, ભગવાન રડવા લાગ્યા છે. જગતના તાત રડે છે,
કૃષ્ણમ વંદે જગદગુરુ જગતના સ્વામી રડે છે, શું કામ રડે છે? ભગવાન સંતરૂપે ભોળાનાથ પધાર્યા છે, તેમની સાથે મિલન કરવું છે, હરિહરનું મિલન થવાનું છે. એક યોગેશ્વર છે, એક યોગીશ્વર છે, એક પ્રવૃત્તિ ધર્મપરાયણ છે ને એક નિવૃત્તિ ધર્મપરાયણ છે. છતાં ભગવાન કૃષ્ણ છે ને કુબેરના પુત્ર યમલ અને અર્જુને જ્યારે ભગવાને વૃક્ષરૂપી હતા, શ્રાપિત હતા, નરજીથી અને જ્યારે હાથ અડાયડો, અડાતાની સાથે મુક્તિ મળી, ત્યારે એ યમલ અને અર્જુન પણ ભગવાનને યોગીશ્વર કહે છે. યોગીશ્વર કે હે યોગીશ્વર, તમે તો યોગીશ્વર છો, માને જોગી છો, જોગી. જો તમારા ઘરની અંદર પણ કોઈ એવા વ્યક્તિઓ બેઠા હશે, વૃદ્ધ હશે, સ્ત્રી હશે, પુરુષ હશે, બાળક હશે, કે સંસારી હોવા છતાં, કાબર ચિત્રા કપડાં પહેરેલ હોવા છતાં, કોઈ સાદું સરળ જીવન જીવી, સાધુ સાહી જીવન જીવતા હશે, એ વાતમાં તમારા ઘરમાં પણ બેસેલા હશે. કપડાં જે તે પહેર્યા હોય, કોઈ વાર સંસારનું ના યોગ છે, બંધન છે, પહેરવા પડે, નહીતર વધારે પડતા સાત સફેદ કપડાં જોવા મળશે. સફેદ કપડાં છે શાંતિની નિશાની છે. સંસારીએ પુરુષોએ ખાસ, સ્ત્રીઓએ નહીં, એ ખુલાસો વિશેષ આપને કરી દઉં. આપણા ધર્મની અંદર સફેદ કપડાં સ્ત્રીઓને શું કામ ના પાડી છે કે સ્ત્રીઓને શણગાર સજવાને બતાવ્યા, સજો. પુરુષે સાદા કપડાં, વધારે સફેદ વિશેષ. આપણા ધર્મમાં સફેદ કપડાં કોણ પહેરે? ખાસ. હવે નવું નવું કંઈક જે કંઈ કોઈ કરતું હોય તો એ જુદી વાત. સફેદ કપડાં પહેરે જેનો પતિ ગુજરી ગયો હોય એ. હવે ઊંધું થઈ ગયું છે. હા હા, જેનો ધણી જીવતો એ ઘણા ઘણા ધોરા કપડાં તમે પહેરતા જોતા હશો, અને એની સાથે સાથે જેનો ધણી જીવતો હશે એની સફેદ કપડાં જોશો, અને જેનો ધણી ગુજરી ગયો હોય તો મોટા મોટા ચાંદલા કરીને સરસ શણગાર સજી નીકળે, કામ વિચાર કરે કે હા જો તો ખરી, હા ભગવાને દયા છે. ઉલટ પલટ જોશો આપ, પતિ જીવતો હોય સફેદ કપડાં પહેરવાની આપણા ધર્મમાં સ્ત્રીઓને મનાય છે. પહેરતો એ પહેરવા દેજો, હાલવા દેજો, આ તો ગાદડીયું પ્રવાહ છે, ગાદડીયું હંમેશા હંમેશા. સિસ્ટમ કંઈક ઠીક બનાવ્યો હશે આપણા ઋષિઓએ, સંતોએ, પૂર્વજોએ, શાસ્ત્રો પુરાણમાં જે વર્ણનો છે, વડીલોએ કંઈક સિસ્ટમ બનાવી છે, મર્યાદા બતાવી છે. મર્યાદા કંઈક હશે તો ખરી ને, કંઈક તો હશે. જ્યાં મર્યાદા છે ત્યાં પૂરી થઈ જાય છે, મર્યાદાનો ભંગ થાય છે તે ઘરમાં શાંતિનો પણ ભંગ થઈ જાય છે. જે ઘરમાં મર્યાદા હશે ને વ્યવહારિક, તે ઘરમાં હજી શાંતિ રહેતી હશે. પણ તો બધા મન પડે એમ બોલવા માંડે, મન પડે એમ. આ સિસ્ટમ છે, સિસ્ટમની બહાર આપણે જવાય નહીં. જાય તો સુખ ન મળી શકે, સુખ શોધવા જાય મળે નહીં, દુઃખ મળે કે ન પડે પણ સુખ ન મળે. અહીંયા ભગવાન રડવા લાગ્યા છે. યશોદાજી પધાર્યા, સાડી એકાદશીનો દિવસ છે, છાનું રાખવાનો બહુ પ્રયત્ન કરે, સ્તનમાંથી દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરે, ભગવાન છાના રહેતા નથી. અન્ય સખી અનેક નોકર ચાકર હોય છે, નંદબાવાને ત્યાં, ઈશ્વદાજીને ત્યાં નોકર ચાકરો આવે છે. ખાસ કરીને સ્ત્રીઓ કોશિશ કરે ભગવાન છાના રહેતા નથી. એક સખી, એક ભોળી સખી, એ કહે છે કે યશોદાજી આ પેલા બાબા છે ને ચમત્કારિક લાગે છે, બાપવા એવા તો દર્શન કરાવો ને એમાં શું દૂરથી કરાવજો, કદાચ છાના રહી જાય. લાલાજી યશોદાજી સંતના દર્શન કરતા કદાચ આપણો લાલો છાનો રહી જાય, એવો પવિત્ર ભાવ જગાવ. યશોદાજી ભોળા છે, ભોળા હોય ત્યાં ભગવાન પધાર, ભોળા હોય ત્યાં. યશોદાજી વાતને માની લીધું, સરળતાથી સ્વીકારે કરે ભોળ પણ. સીધે સીધો લાલાને લઈ અને ભગવાનને દૂરથી મહાદેવજી છે સાધુ વિશે બધેલા, તેમને દૂરથી દર્શન કરાવે, ભગવાનના દર્શન, પરસ્પર એકબીજા દર્શન કરે,
દર્શન કરતાની સાથે ભોળાનાથજીને આનંદ થઈ ગયો અને આ તરફ યશોદાનો લાલો શાંત થઈ ગયો. અહીંયા હરિ અને હરનું મિલન થયું છે. બોલો હરિહર ભગવાન કી. ભોળાનાથ પ્રસન્ન થઈ પોતાના લોકમાં અને માતા યશોદા પુનઃ પાછા લાલાને શયન કરાવે. સમય જવા લાગ્યો, સમય કોઈની રાહ જોતો નથી. અહીંયા વર્ષો બતાવ્યા, એકથી બે વર્ષ થઈ બાલ્યાવસ્થા બતાવી છે, ત્રણથી પાંચ વર્ષે એ કુમાર અવસ્થા બતાવી, છથી દસ વર્ષ પોગંડા અવસ્થા બતાવી, દસથી પંદર વર્ષ કિશોર અવસ્થા બતાવી, પંદરથી પચાસ વર્ષ સાચવી શકાય તો ખોટા ભોગો ન ભોગવીએ, વ્યવહારિક ખાઈએ પીએ વ્યવહારિક બધું, તો પંદરથી પચાસ વર્ષ યુવાવસ્થા અને પચાસથી પંચોતેર વર્ષ સુધી વાનપ્રસ્થ અવસ્થા અને પંચોતેરથી સો વર્ષ એટલે કે જ્યાં સુધી માણસ જીવી શકે એ સમયમાં ત્યાં સુધી સંન્યાસ અવસ્થા બતાવી છે. માત્ર એક સાધુ સંતો જ સંન્યાસ લે છે એવું નથી, આપણે લઈ શકીએ, પણ આપણા દુર્ભાગ્ય આપણે જિંદગીમાં કોઈ દી માયા છોડી શકતા જ નથી. આપણે સંન્યાસ બતાવ્યો છે. મહાન રાજાઓ થયા એ ભોગ વિલાસ ભોગવી અને અંતે વાનપ્રસ્થ આવે ત્યારે નીકળી જાય. વાનપ્રસ્થમાં વાનપ્રસ્થની સાથે સંન્યાસ લઈ લે. વાનપ્રસ્થ એટલે વનમાં રહેવું. વન એટલે શું? તો કે વનમાં જે મળે ખાવું, જે મળે એમ ચલાવવું, તેનું નામ વન કહેવામાં આવે છે. પણ આપણે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ આપણા મનના સમીકરણો વધતા જાય વધતા જાય. મા બાપની ઈચ્છાથી વિવાહ થયા, વિવાહ બાદ સંતાન આવ્યો, થોડા બીમાર પડે, ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન અમારો દીકરો બાર વર્ષનો થઈ ગયો, હવે એના પૈણા, એને પૈણા જોતા જાય એટલે વાવા જેવું, દીકરાને વહુનું મોઢું જોવું છે ખાલી, જોતા જાય તો બહુ થઈ ગયું, પ્રભુ હાજર રાખજો, હમણાં હુમલા બહુ આવે છે. દીકરાઓ પરણી ગયો, દીકરાની ત્યાં વહુ આવી, ત્યાં વરી પાછો એકાદું કંઈક આવું ઝટકી આવે, ભગવાનની કૃપા હોય તો હાથ હાથ હુમલા વરાય જીવતા રહ્યો, અને કૃપાનો હોય પહેલે ઉમરે વારો આવી જાય. બોલો ગિરિરાજ ધરણ કી. વળી પછી કંઈક ઝટકી આવી, હે ભગવાન હવે આ લગ્ન તો થઈ ગયા, દીકરાને બહુ હારી વાંધો ને સેવા કરે છે, પણ એના દીકરાનું એક ગગાનું મોઢું જોતો જાવ કે જોતી જાવ ને, તો મને મારા ઠાકોરજી મોઢું બતાવવામાં આનંદ આવશે. અરે ભાઈ ભગવાનને આનંદ જ છે, તમે વૈયાઓ એટલે આનંદ. ભગવાને પહેરે ભક્તો માયા મરીન મન મરા મરમર ગયા શરીર, આશા તૃષ્ણા ના મરી કહે ગયે દાસ કબીર. વત્તા વત્તા દીકરા એના દીકરા એના. એક દ્રષ્ટાંત આપેલું વાણિયાના બહેનનું, ચાલીસ વર્ષ મારો દીકરો વચલો દીકરાની હો વચલે મારે બેઠા બેઠા, વચલા દીકરાની વચલી વહુને હોનાની ઇંડોરીએ હિંડો સોનાની ઇંડોરી હિચકતી હિચકતી હોનાની ગોરીએ સાય ફેરવતી જોઉં. બધી કેટલી આકાંક્ષા, આંધળી છે તોય જોઉં છું, હાલો સમજા, નિર્ધન છે બધું હોનાનું, બંગલો બધું હોનાનું, ત્રણ માળ ત્રણ દીકરા, હોનાની ગોરી બહુ સાથ સાસ ફેરવતી, હોનાની ઈંડળ હિચકતા હિચકતા જોવું છે, શું થશે, શું ફેર પડે છે. વ્યવહારિક જે ઉપયોગ કરવાનું છે જરૂર કરો. વ્યવહારિક રીતે ભગવાન પણ પૃથ્વી રૂપ ધાર્યા, તેમને પ્રયોગ કર્યા છે, ઉપયોગ કર્યા છે. ચાહે ધર્મ હોય કે સંસારી હોય, સત્વ હોય રજસ હોય કે તમસ હોય, વ્યવહારિક જે કરવું પડે કરવું જ પડે છે. વિદેશમાં કોઈ સંત મહાપુરુષોને સેવકો તેડાવે, તેમને પ્લેનમાં બેસીને જવું પડે છે, વ્યવહારિક છે, વ્યવહારિક છે. પણ કારણ વગરનું એમને દોડાદોડી કરવી એ યોગ્ય નથી. અહીંયા હરિહરનું મિલન થયું, સમય પસાર થવા લાગ્યો, એકથી બે વર્ષ બાલ્યાવસ્થા આપણે માણ્યું. હજી બા પ્રભુ બાળ રૂપે બિરાજે છે ગોકુળની અંદર. દરરોજ આપણે ઉત્સવ મનાવી શકીએ, મહોત્સવ કરી શકીએ. કાલે ઉત્સવ મનાવ્યો, દરરોજ મનાવી શકીએ. કઈ પ્રકારે? તો કે વ્રજ ચોર્યાસી કોષમાં ફેરાયેલું છે, ધ્યાન આપજો. ખાસ વિશેષ વૈષ્ણવો થોડું વિશેષ જાણવા મળશે વ્યાસપીઠના માધ્યમથી.
પ્રતિ 84 કોષમાં ફેલાયેલું છે. મથુરાથી ગોકુળ એટલે કે 84 કોષમાં ફેલાયેલા ગોકુળની અંદર ભગવાન પધારી અત્યારે ઉત્સવ થયો છે. ગોકુળરૂપી હૃદય છે એમાં ભગવાન પધારે ત્યારે ઉત્સવ થાય છે. ભગવાન પધારે તો ઉત્સવ થાય. અહીંયા મથુરાથી ગોકુળ છે માત્ર 3 ગાંવ ઉપર થાય છે. મથુરાથી શ્રી ગોવર્ધન 21 કિલોમીટર થાય છે. શ્રી ગોવર્ધનની પરિક્રમા 12 કિલોમીટરની છે. પૂરું વ્રજ 84 કોષમાં ફેલાયેલું તે 252 કિલોમીટરના વિસ્તારમાં આવેલું છે અને તેની યાત્રા વ્રજભૂમિની યાત્રા પૂરી વૈષ્ણવજનો 40 દિવસમાં પૂરી કરતા હોય છે. તેની કોશીયાત્રા પર પણ કહે છે, લીલી યાત્રા, ઘણા બધા નામ છે. આ 84 કોષ એટલે 84 આંગણ આપણું શરીર છે ને, એ 84 આંગણનું છે. ન સમજાય તો સાંજે શાંતિથી આપ ઘરે જાઓ, દિવાલ ઊભા રહી ઊભા રહીને લીટી પાડજો, તમારા આંગણા માપજો. તમારા જેટલા આંગણા હશે ને એ તમારું આંગણ છે, 84 આંગણનું થશે. વેઢા બધાના સરખા હોતા નથી, કદ પ્રમાણે હોય છે. અને વજને આપણું એટલા કિલો જ રાખવું, એનાથી વધારે હોય તોય તકલીફ અને ઓછું હોય તોય સારું નહીં. ભાગવતજીના માધ્યમથી આપને ઘણું બધું મળી રહ્યું છે, લેજો. જેટલા આંગણ આપણા હોય ને લંબાઈ, એટલા કિલો વજન માંડ હોવું જોઈએ. થોડું ઓછું હોય તો હાલે, વધારે ન હોવું જોઈએ. નહીતર ટૂંક સમયમાં બીમારીઓ આવશે, તૈયાર રહેજો. 84 આંગણનું આપણું આ શરીર છે. આ વ્રજરૂપી શરીરની અંદર ગોકુળ જે હૃદય રૂપી છે એ ધક 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 થાય છે. ધક 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 એ માંગે છે, મને કંઈક સારું સારું આપો, કંઈક 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 મને જણાવો, હું કંઈક જણાવવા માટે આતુર છું. એમ અવાજ કરે છે, એવા ધક 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 ધક. પણ તેમાં ભગવાન પધારે, પ્રભુનું નામ પધારે. નામ સંકેતન એમ યસ્ય કલૌ કેશવ કીર્તનમ, નામ પધારે ત્યારે ઉત્સવ મનાવતો હોય છે. તો દરરોજ આપણે નિત્ય સવારે જાગી વ્રજરૂપી આ દેહ છે આપણો 84 આંગણનો, હજાર કામ પડતા મૂકી તેને શુદ્ધ કરી જલ દ્વારા, અને ભગવાનને બની શકે દીવાબત્તી કરી અને પ્રભુને એટલું જ કહેવાનું કે હે પ્રભુ, આ જગતમાં મારું કોઈ નથી અને હું કોઈનો નથી, માત્ર તમારા સિવાય. પધારો, મેં હું તમને મારા હૃદયમાં પધરાવું છું. પવિત્ર ભાવથી આ રીતે ભાવના ઉત્પન્ન કરી અને ઉત્સવ મનાવો કે નંદ કે આનંદ ભયો જય સોદા લાલ કી, નંદ કે આનંદ ભયો જય સોદા લાલ કી, ઉત્સવ મનાવો. નંદ કે આનંદ ભયો જય સોદા લાલ કી, નંદ કે આનંદ ભયો ભયો જય યશોદા લાલ કી, નંદ કે આનંદ
की हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की ब्रज में आनंद भयो जय यशोदा लाल की हे नंद की आनंद भयो जय यशोदा लाल की नंद की आनंद भयो जय कन्हैया लाल की जय हो सुदगिरी बा हे नंद की आनंद भयो जय कन्हैया लाल की नंद की आनंद भयो કાલ નો અધૂરો ઉત્સવ આજે પૂરો, એટલે જ ખાસ બહુ આનંદ થયો. લાલા ને વિશ્રામ કરીશ બાપુ. બોલો સદગુરુ ભગવાન કી. હાથો ચા કરીને સહી કરાવો. પૂજ્યપાદ બુદગીરી બાપુ છે, એમના આશીર્વાદ લઈ બોલે સદગુરુ ભગવાન કી. અહીંયા માતાજી પધાર્યા છે, તેને આપણે એટલા માટે વધાવીશું અકબરી પરિવાર ખાસ, કે મારો સમાજ છે અને એમને આ ભેખ, એમાં નારીનો ભેખ અદ્ભુત. અમારા સમાજમાંથી બેનજી પધાર્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેશ્વર મહાદેવ. અહીંયા ઓહ ખૂબ આનંદ થયો એ વાતનો, કે કાલે બાબાજી ભંડારામાં ગયા હતા, કારણ કે મહાત્માઓ વધારે એમના ટાઈમ ટેબલ હોય, આપણે સાચવવા પડતા હોય. તો આજે હૃદય ભાવિક એટલા માટે વિશેષ બની ગયું કે બાબાજી આવી અને કાલનો ઉત્સવ છે એને સોનામાં સુગંધ ભેળવી દીધી આજે, અને મને હૃદયથી સારા આશીર્વાદ પણ આપતા ગયા. મન કે લીલા મોજ કરાવો, બીજી વાત નહીં બાબા, મોજ કરાવો. તો એ બાબાના બુદગીરી બાપુ નામની તાળી આપણે હૃદયથી. રિચાર્જ મેં પહેલાં પણ કહેલું, ખાસ મારા શબ્દોને એક જ સરખા હશે, ફેરફાર ન સમજશો, કે ગમે તેવો મોબાઈલ હોય તેમાં પાવર ન હોય તો એ મોબાઈલ છે, કંઈ કામનું નથી. તમારું બાળકે ઘા કરી દેશે, આપજો ને બંધ મોબાઈલ, ઘા કરી દેશે. ભગવાને પ્યારે ભક્તો, અમને સદગુરુ એ કૃપા આપે છે કે સામે પવિત્ર આત્માઓ બેઠા હોય, સંત મહાપુરુષો, સાધુ યોગીઓ, પવિત્ર ભક્તાત્માઓ પણ ઘણા હોય છે, આમાં મીરા જેવા, નરસિંહા જેવા, એમની પાસેથી મેં શક્તિઓ ખેંચી લેતા હોય છે અને ફિલ્ટર કરી અને જગતના કલ્યાણ માટે આપતા હોય છે. અમને આ જ આવડે છે, બીજું કાંઈ આવડતું જ નથી. ખેંચી લઈને ફિલ્ટર કરીને આપી દે, કારણ કે અહીંયા કોઈની પાસે કાંઈ છે નહીં, લેવાનું છે. આપ એક સાધુ ભજન કરે છે ત્યારે આપને આશીર્વાદથી કંઈક આપી શકે છે, કાંઈ ન કરે કાંઈ ના આપી શકે. કથાકાર કથા કરે છે, પ્રવચન બાદ એક ઠીક તપ તો ખરું ને, તો તમને આશીર્વાદ બ્રાહ્મણનો પુત્ર વાણી દ્વારા, સાધુ ભજન દ્વારા, સંતો ભજન દ્વારા આશીર્વાદ દેતા હોય છે, તો તમારું કલ્યાણ ઈચ્છી શકે છે. અને આ પધારેલા અગલ અકબરી પરિવારના જે કોઈ સગાવાલા સ્નેહીઓથી લઈ જે કોઈ 18 આલમ કોઈ પધાર્યા હોય, એ તમામે તમામ આ છાયામાં બેઠા હોય,
કારણ કે ફરી આપને ખુલાસો કરું, આ જગ્યા તપસ્વી આશ્રમની છે, પણ અકબરી પરિવારે પૂજ્યપાદ બુદ્ધગીરી બાપુના આશીર્વાદથી આ માંગી છે, ભાઈ અમને ધર્મ કાર્ય કરવું છે આપો ને, એટલે અકબરી પરિવારના ત્યાં આપણે સાંઈ બેઠા છે, પૂજ્યપાદ બુદ્ધગીરી બાપુના આશીર્વાદથી ધર્મની જગ્યામાં. તો એ જગ્યાની અંદર જે કાંઈ બેઠા ખાશું પીશું ભજન કરશું, સંતોના દર્શનના લાભ આપણને મળી રહ્યા છે, એમાંથી વધારે પ્રમાણનું પુણ્ય આપણે અકબરી લેવા પટેલ પરિવારના પિત્રોની શાંતિ માટે આપણે આપવાનું હોય છે, અમારે તમારે બધાને આપવાનું હોય છે. અને હું હૃદયથી કહું છું કે પૂજ્યપાદ જગ્યાના માનશ્રી દસના ભેખ થાનાપતિ શ્રી બુદ્ધગીરી બાપુ એ પણ અહીંયા બેઠા ભજન કરે છે, એ પણ પુણ્ય પરિવારને આપી રહ્યા છે, આશીર્વાદ તો છે જ એમના, પણ પુણ્ય આપી રહ્યા છે, એની પણ આપણે તાળીઓથી વધાવીશું. બોલીએ સદગુરુ ભગવાન કી જય. દેડકા જેવા થઈ ગયા, લપાઈ ગયા, હાવ જે બોલો પ્રેમથી બોલ. સદગુરુ ભગવાન કી જય. આ સહી બરાબર થઈ, બરાબર સહી. નાદ નાભીમાંથી આવો જોઈએ, નાભીમાંથી, પરાણે પરાણે નહીં, ભજન પરાણે પરાણે ન થાય. પરિવારનું જમવાનું બનાવવું છે, થોડુંક માથું દુખે છે બેનું દીકરીઓને, તો કદાચ પરાણે પરાણે ઝડપથી કરીને ખવડાવવું પડશે, કારણ કે ખાતા વિના બધા નીંદર નહીં આવે, પડખા ફરશે એમનું. પણ ભજન ભોજન ભજનથી લઈ અને સત્સંગ કીર્તન આધ્યાત્મિક સત્વ છે, પરાણે નહીં થાય, પરાણે થઈ નહીં શકે, મોજ નહીં આવે. મોજ લઈ હોય બાબાજી તો પ્રેમથી આનંદથી મોજ કરો ત્યારે મોજ મળે છે. અહીંયા આપણે અવસ્થા જાણી છે, એકથી બે વર્ષ બાલ્યાવસ્થા, ત્રણથી પાંચ વર્ષ કુમાર અવસ્થા, છથી દસ પૌગંડાવસ્થા, દસથી પંદર કિશોરાવસ્થા, પંદરથી પચાસ વર્ષ યુવાવસ્થા, પચાસથી પંચોતેર વર્ષ સુધી વાનપ્રસ્થ અને પંચોતેરથી સો વર્ષ સુધી સંન્યાસ. ભગવાન હજી બાળક છે, બાળ કૃષ્ણ પ્રભુ, ભુવન મનોહર પ્રાણપ્રિય. આ જગતમાં બે જ નિર્દોષ છે, એક બાળક અને એક ભગવાન. ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ગુણ ધારણ કરેલા એટલે ભગવાન નિર્દોષ અને એક બાળક. તો બાળક એટલે કોણ? ખાલી આપણા બાળકો નહીં, જે સંત મહાપુરુષો છે જેમણે જગત છોડ્યું છે ભાઈ. કારણ કે જગત કોણ છોડી શકે? બાળક છોડી શકે, સંત છોડી શકે, આપણે ન છોડી શકીએ. નિર્દોષ એટલે એમને કહેવામાં આવ્યા છે. આપણે પકડી રાખીએ, ભાગ પાડવામાં નથી, એ બાબતની અંદર આપણે ઝઘડા કરીએ. નિર્દોષ અવસ્થા બતાવી છે, ભગવાન બાલ્યાવસ્થામાં છે, નિર્દોષ અવસ્થામાં છે. અહીંયા નવમ્યામ તિથો, દશમ્યામ, એકાદશ્યામ, દ્વાદશ્યામ, ત્રદશ્યામ અને ચતુર્દશ્યામ. આજે લાલાની છઠ્ઠીનો દિવસ છે, છઠ્ઠી છઠ્ઠી રડવાનો દિવસ છે, નામકરણ આમ રડવાનો બને તેમાં નામ પણ પાડે, પણ અહીંયા ગર્ગાચાર્યજી મોડું નામ પાડશે. દોઢ વર્ષની અવસ્થાએ આપણે કોઈ વાર નણંદમાં રમત કરતા હોય ને, જે બાળકનો જન્મ થયો હોય તેમના સગા ફૈબા, એટલે કે જેમના જે સંતાની માતા છે એમના નણંદ, છઠ્ઠી કરી, હા હા, મારા ભત્રીજાની છઠ્ઠી કરી, હા હા, મા દીકરાની ભેગી કરી, હા હા, કોઈ દી નોતી કરી એવી કરી, હા હા. નણંદબા બોલે, આપણે ન બોલી શકીએ, આપણે તો એના વતી બોલીએ છીએ. સુખદેવ વાચ, સુખદેવજી મહારાજ વતી અમે બોલીએ છીએ. મેં કહા હું, મેં કહી ભી નહીં, મેરા કોઈ અસ્તિત્વ નહીં, મેં કહા હું, વતી આલે છે, વતી. બહુ સરસ. અહીંયા ભૂતના મોક્ષની કથા પૂર્વે આપણે પૂજ્યપાદ જે આપને કદાચ ખ્યાલ નહીં હોય, કારણ કે આપ કાલાવડ દર વર્ષે એક બે સપ્તાહ પૂજ્ય બાપુ બેસાડે છે જગત કલ્યાણ માટે,
આપણે આપણા સ્વાર્થ માટે આપણે પોતાના માટે બેસાડતા હોય તો સંતો છે જગતના કલ્યાણ માટે. એ પૂજ્ય બાપુના ગુરુશ્રી, ત્યારે મારી પણ કથા ચાલતી હતી એટલે માત્ર વોટ્સઅપમાં હું આપી શક્યો હતો ભોલે ગ્રુપને સદભાવના કે પૂજ્યપાદ બચુગીરી બાપુ ગુરુશ્રી બુદ્ધગીરી બાપુના એ કૈલાસવાસ થઈએ એમની જગ્યાએ થાનાપતિ શ્રી પોતે બુદ્ધગીરી બાપુ બન્યા છે. થાનાપતિ એટલે રાજા કહેવાય જૂનાગઢના, એવા થાનાપતિ શ્રી જૂના અખાડા દશનામ. અને અહીંયા તપસ્વી આશ્રમના પોતે જગ્યાના મહાશ્રી, વિશાળ સ્વર્ગ જેવું જેમણે ધીમે ધીમે ડેવલપ કરીને જગ્યાને સારી બનાવી ભગવત કાર્ય માટે અર્પણ કરી રહ્યા છે, આપી રહ્યા છે, એવા પૂજ્યપાદ બુદ્ધગીરી બાપુ આપણને આશીર્વાદ રૂપે શબ્દો કહેવા માગે છે. તો આપણે તાળીઓથી વધાવીશું. પધારો મહાત્માઓ અને આશીર્વચન આપો. બોલીએ બુદ્ધગીરી બાપુની જય. હાલો, આપ જે બોલશો ને બે શબ્દો એમાં તો અનહદ આનંદ હશે. સંતોના શબ્દો અદ્ભુત કલ્યાણકારી. હરી મહારાજ કી. એક વસ્તુ મારે તમને એ કહેવી છે કે જનેતા તો જલમ જે આપે એની માં જ હોય, પણ જેની આપણી માં એ તો આપણી માં જ કહેવાય ને. હે જલમ, હું બધાને એમ કહું કેમ છો માં, પણ જે જલમ આપ્યો હોય એ તો આપણી માં કહેવાય ને. તો એમ શીતલાઈ માં જે છે એ કાલાવડની માં છે. આપણી પ્રથમ જે અહીંયા ગામના દેવતા હોય તો ખરેખર આપણી શીતલાઈમાં છે. તો શીતલાઈમાંને એવી ભવ્ય જય બોલાવો કે શીતલાઈમાંને ખબર પડે કે આપણે બાજુમાં બેઠા છીએ. બોલો શીતલાઈમાં દગી, બોલો ગિરનારી મહારાજ કી. ભૌત ગણાધિસેવિકમ કપિત સંભો ફલસાર ભક્ષણમ ઉમાશુતમ શોક વિનાશ કાર્યક્રમ નમામિ વિઘ્નેશ્વર પદ પંકજમ. હે ગણપતિ મહારાજ, જે અકબરી પરિવાર અહીંયા કાર્ય કરી રહ્યા છે તે કાર્ય નિર્વિઘ્ને થાય, અથવા જે કાર્યની અંદર વિનય અદા એ આપણે વ્યાસપીઠમાંથી હતી, જેને એ કાલ કે પરમદિવસ વ્યાસજી એવું પણ બોલ્યા હતા ક્ષમા કરજો નારાયણ, કે કંઈક વેદનું કંઈક એને એવું કીધું હતું કે અમે વેદને શું કહેવાય બાપુ દત્તાત્રી મહારાજે શું કીધું બોલ્યા તમે, વેદ ચાર વેદ દત્ત મહારાજે બાજુ રાખ્યા તમે કંઈક બોલ્યા હતા કે વેદ છે, અમે લોકો એક જે દત્તાત્રી ભગવાન છે એની પાસે સ્વાન રૂપી ચાર વેદ છે. એ જે ચાર વેદ છે એની ઉપર એક પંચમ વેદ જે દત્ત મહારાજ છે, જેને આત્મતત્વ જ્ઞાન કહેવામાં આવે છે. હરેક જીવનો ઉદ્ધાર કરવા માટે આપણે ઘણીવાર એવું થતું હોય કે માન્યતા એવી હોય છે અને પંડિતો એ માન્યતાનું જે કંઈ કાર્ય કરવા માટે યજ્ઞ અને જપ કરી અને એ જે આપણી માન્યતા છે એને પૂરી કરે છે. એટલા માટે આપણે એમ કહીએ કે જગત ગુરુ બ્રાહ્મણ છે. કોણ છે? જગતના ગુરુ બ્રાહ્મણ છે. બ્રાહ્મણના ગુરુ જે છે એ સંન્યાસી છે. સંન્યાસીના ગુરુ અવિનાશી છે, એનો ક્યારેય નાશ નથી. સંન્યાસ અનેક જ્ઞાતિઓમાંથી સંન્યાસ ધારણ કરી અને સંન્યાસી લોકો સંન્યાસ સાધુ બને છે. હવે જે સાધુ બને છે એનું એવું કહેવાનું થાય છે, પંડિત બી સારી વેદ પુરાણની જે મહિમા જાણતા હોય એ જ આ વસ્તુ જાણી શકે, બાકી બે ડોળ જીવનની અંદર બહુ સમજવું અઘરી વસ્તુ હોય છે. આજ વડીલોને મારે એ પણ કહેવું છે કે આજે 19 વર્ષ મારા કાલાવડમાં પૂરા થયા. કેટલા વર્ષ? 19 વર્ષ. હું અહીંયા આવ્યો ત્યારે મારે થોડો થોડો મૂછનો દોરો ફૂટતો હતો, મારે આ દાઢી કે જટા કે બાલ કંઈ હતું નહીં. હું એકવાર અહીંયા ઊભો રહેતો ત્યારે મને જોવા આવતા કે કાલાવડની અંદર એક મહાત્મા એક પગે ઊભા રહે છે. સુદ મહિનાની એ તપસ્યા પૂરી કરી અને ગણપતિ મહારાજે મારી પર એટલી બધી કૃપા કરી કે અહીંયા 1.25 લાખ મોદક હોમ થયો. ગામના સહયોગથી બહુ જબરજસ્ત યજ્ઞ થયો હતો. કાલાવડ તાલુકા કે જામનગર જિલ્લામાં 1.25 લાખ લાડુ હોમ ક્યારે થયો હતો નહીં. પછી કાલાવડની અંદર જે આ તાલુકો છે ત્યાં ગણપતિ ઉત્સવ હતા નહીં, તો ત્યાંના માણસો ભિન્ન ભિન્ન વાતો કરતાં આપણા ગામમાં કાલાવડમાં ગણપતિ ઉત્સવ નથી. તો ગણપતિ મહારાજે પ્રેરણા કરી, એ લોકો બધાએ મને સાથ આપ્યો અને ગણપતિ ઉત્સવ એક કાલાવડ જે આપણે અત્યારે ઉજવીએ છીએ એ આ મંદિરની સ્થાપનાનો જે કાંઈ છે ત્યારથી જ ગણપતિ ઉત્સવ ત્યાંથી શરૂ થયેલો.
તો ગણપતિ મહારાજની એટલી બધી કૃપા થઈ છે એનું હું વર્ણન કરી શકું એમ નથી. મને પૂરા ભારતના જે સાધુ છે એનો મને એટલો બધો પ્રેમ મળ્યો છે. બાપુ ઘણીવાર ઉપરથી બોલતા હોય કે સાધુનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. ઘણીવાર જીવનની અંદર અજુકતી વસ્તુ લાગતી હોય છે, પણ ક્યારેય કોઈ એવા સંત પરોપકારી મળી જાય છે ત્યારે આપણા જીવનના સંશયો બધાય પૂરા કરી દે છે. એટલે જીવ આત્માઓ એવી માન્યતા છે કે આપણે કંઈ ભટકતા હોય છે. આપણી માન્યતાઓ છે આપણા જીવ આત્મા કોઈ અસરગત્ય જાય તે ભટકતા હોય છે, એને શાંતિ કરાવવા માટે બ્રાહ્મણોની પાસે આપણે યજ્ઞ કરાવતા હોય છે. અથવા એનું બીજું માધ્યમ એવું આપેલું છે કે ભાગવત છે, ભાગવત ભગવાન. ભાગવતજીમાં તો દ્રૌપદીએ બાપુ કીધું ને કે બહુ વસુંધરા, આની અંદર આ વસુંધરા ધરતીની અંદર. ઓલા કીધું ને કે દ્રૌપદી અને બાપુ કહેતા ને કે એને જ્યારે બધા રાજાઓ અને મહારાજાઓ આવ્યા જ્યારે એનો સ્વયંવર હતો ત્યારે લગર વગરિયા સ્વરૂપે અર્જુન આવ્યા એટલે એની સામે જોયું એટલે દાસ્યું મળ્યું કે તું એની સામે કેમ જાવ છો, એટલા બધા મહારથીઓ રાજાઓ બેઠા છે. એટલે ત્યારે એને કીધું કે આ તો સિંદરે વીટેલા રતન આ વસુંધરા છે, આમાં તો આવા સિંદરે વીટેલા વતનો છે, કેટલી રત્નો પડ્યા છે. તો આની અંદર જે આત્માઓની અસરગતિ થાય છે એની પણ સદગતિ કરવા માટે ભાગવત કથા બિહારે છે. અને અન્ય ભાગવત કથાનું માધ્યમ એ છે કે જો કોઈ બ્રાહ્મણને મુખેથી ભાગવત કથા વાંચે અને એમના પિતૃને અર્થે જે કથા કરે છે એ માટેના આ કાર્ય હોય છે. તો આ પિતૃને અકબરી પિતૃને શાંતિ મળે એ માટેની કથા છે, સત્ય વસ્તુ છે. એના પિતૃને 100% શાંતિ જ છે, પણ અન્ય એની એવી ભાવના છે કે અમે કંઈ શાંતિ કરાવી. બીજા નંબરમાં હવે હું એને એક કારણ તમને કહી દઉં, ઘણીવાર એવી ના સમજ હોય પંડિત આનો ઘણો બધો તમને માર્ગદર્શન દે કે તમે લોકો પિંડ દાન દેતા હોવ છો. પંડિત લોકો અંતિમ ક્રિયામાં આપણે જ્યારે અંતિમ ક્રિયા હોય મનુષ્યની જ્યારે ત્યારે એમાં પિંડદાન દેવડાવવામાં આવે છે. તો અમારા લોકોની અંદર એવી ક્રિયાઓ હોય છે કે પંડિતો જે કાશીની અંદર જે પરખરો હોય છે એને મહિનો મહિનો 15-15 દિવસ અમે એક જગ્યાએ એને બેસાડી અને કુંભ મેળાનું શુભ મુહૂર્ત કે સાધુ સ્નાન કરે અને આની અંદરથી કોઈ દુઃખ દાળીદર રોગ જે આ વસ્તુના દૂષણો છે એને નાશ કરવા માટે કુંભનું શુભ મુહૂર્ત કઢાવવા માટે પંડિતોને 2-3 મહિના સુધી એક એક જગ્યાએ અલગ અલગ પ્રાંતના પંડિતોને પૂછવામાં આવે છે. એ જ્યારે કુંભનું સ્નાન હોય છે જગતના હિત માટે દેવતાઓ સ્નાન કરે, અન્ય સંતો જે તપસ્વીઓ હોય એને બાળાવેશી ભક્તિ કરે, તીર્થ કોને આશા કરે કે તમને ખબર છે મારું જીવન બચપણથી કાલાવડની સામે બધાને ખુલ્લામાં રહું છું, કપડાંય પહેરતો નથી, એક કપડામાંથે જાજો હોઉં છું. એટલે કીધું બાળાવેશે ભક્તિ કરે જગમે રહે ઉદાસ, બાળાવેશે ભક્તિ કરે. અમે એક એક ગલીની અંદર ભિક્ષાવૃત્તિ કરેલી છે, અમારી પાસે ગુરુ મહારાજની એટલી બધી સંપત્તિ છે કે અમે સોનાના ચાંદીના હાથીના સિંહાસણોને પોતા મારવામાંથી નવરા રહેતા નથી. ગુરુ મહારાજની જે અખાડાઓની સંપત્તિઓ છે એમાંથી અમને પણ સમય નથી. તમે એવું નહીં માનતા આ લોકો કપડાં પહેર્યા નથી એટલે એમ હશે, પણ અમને ગુરુ મહારાજના એવા આદેશ છે. ભસ્મ વિશે પણ પંડિત તમને વર્ણન કરશે કે ભસ્મનો શું મહિમા છે. તો એ કુંભ મેળાની મારે તમને વાત કરવી છે કે એમાં અમને 14 પેઢીના દાનપુન દેવરાવમાં આવે છે, 14 પેઢીના. આગળ અસરગતિ કોઈની થઈ હોય તો કોઈ આગળ પૂર્વજનોમાં ગયા હોય તો એની સદગતિ કરવા માટે પંડિતો લોકો મેજ માથે બેઠા હોય, અમે લોકો નીચે બેઠા હોય, અમને આખી રાત જપ કરાવે અને પિંડદાન કરાવે. 14 પેઢીના પિંડદાન કરાવે તો આગળ 7 પાછળ 7 14 પેઢીના જે પિંડદાન કરાવે. અન્ય તમે એક વસ્તુ નક્કી રાખજો પંડિતને જ્ઞાન હોય કે જ્યારે કોઈ પણ પ્રેત આત્માઓ જેના વિજ્યા હોમ સંસ્કાર આમ પબ્લિકને માલુમ નથી હોતી એ એક સંન્યાસ હજારો વર્ષથી આપણા દેશ કે અન્ય બીજા દેશોની અંદર બૌદ્ધ ધર્મ હતો, આપ બી જાણતા હશો, બહુ પુસ્તક વાંચ્યા હોય એને ખબર હોય કે હજારો વર્ષોથી ત્યાં બૌદ્ધ ધર્મ હાલતો હતો. આ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે જે અહીંયા બેઠી છે પબ્લિક જે જાણે છે જે કોઈ સંપ્રદાયો ધર્મ જે છે એના માટેના પણ જગતગુરુ શંકરાચાર્ય આપણે સ્થાપના કરી ગયા છે કે પહેલાં મૂર્તિ પૂજા હતી નહીં. બાબુ
આ મૂર્તિ પૂજા આ જ જગતગુરુ શંકરાચાર્યોએ આપણને દર્શાવ્યા કે મંદિર બનાવો, રામચંદ્ર ભગવાનની મૂર્તિ બનાવો, કૃષ્ણની મૂર્તિ બનાવો. એ આ જ જગતગુરુ શંકરાચાર્યે આપણા સનાતન ધર્મની સ્થાપના કરી અને આપણને આપણો સનાતન ધર્મ એને સમજાવ્યો. સમજતા જ્યારે જગતગુરુ શંકરાચાર્યે આપણે ગણપતિ મંદિરની દાનપેટી છે ને આગળ એક ફોટો છે, ભગવા કપડાં પહેરેલા છે, ધ્યાન મુદ્રિકામાં બેઠેલા છે. જોજો આ જ જગતગુરુ શંકરાચાર્યો ચાર દિશા ઉપર શંકરાચાર્યોએ મઢી બનાવી, કીધું એક સનાતનનું નામ તમારે લેવાનું, અન્ય કોઈ જ્ઞાન બોધ દેવાનું નહીં. આપણે મનુષ્ય એક વસ્તુ નક્કી કરીએ કે કોઈ દેવતાઓની વાત આપણે કરીએ તો એ વાત આપણે કેવી રીતે સમજી શકીએ. પવિત્ર મનુષ્ય બને ત્યાં ભગવાન જન્મ લે છે એવું કથાકારોએ કથાઓની અંદર વર્ણેલું છે કે પવિત્ર મનુષ્ય નું રૂપ ધારણ કરી અને ભગવાન મનુષ્યનું કલ્યાણ કરવા માટે આવે છે. આપણે ભગવાનને ન સમજી શકીએ, ભગવાન તો આપણું રૂપ લઈને અહીંયા આવે છે, આપણે કેવી રીતે ભગવાનને સમજી શકીએ? મનુષ્યનું રૂપ ધારણ કરી અને ભગવાન અહીંયા આવે છે. તો ભગવાન એટલા માટે આવે છે કે બધાય જીવોનું કલ્યાણ કરવા માટે. કથામાં જાદો ડિસ્ટર્બ કરવો નથી, દાદાની અંદર બહુ આપણને મજા આવે છે. પણ શંકર ભગવાનનું એક એવું બિરદ આપેલું છે કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો પછી કેટલા સમય પછી શંકર ભગવાન કૃષ્ણના દર્શન કરવા આવ્યા એ ખબર નથી, પણ માતાજીની પાસે દર્શન કરવા આવ્યા લાલો બહુ રોવા મળ્યો હતો. એટલે શંકર ભગવાનને જો તમે કહો તો હું એક નાની એવી સ્તુતિ કરી લઉં, જો તમે મંજૂરી મને આપો તો. હર શિવ શંકર ગૌરી શમ વંદે ગંગાધર નિશમ શિવ રુદ્રમ પશુપતિ વિશ્વાનાથ કલહર કાશીપુરીનાથમ ભજ પાહલ લોશન પરમાનંદા શિવનીલકંઠા તુમ શરણમ શિવાય સુરાની કાંજન ભવા દુઃખ ભંજન સેવા કે પ્રતિપાલા બમ આવાગમન મીટા દે ભોલે શંકર ભજ શિવ વારમ વારા ઓમ શિવ હર શંભુ સદા શિવ શ્યામ હરિ હર સદા સદા શિવ શ્યામ ઓમ હર ભજ શંભુ સદા શિવ શ્યામ હરિ હર સદા સદા શિવ શ્યામ ઓમ જય જય શંભુ સદા શિવ શ્યામ હરિ હર સદા સદા શિવ શ્યામ સોમનાથ મહાદેવ. હરેક જીવના ઉદ્ધાર કરવા માટે શંકર ભગવાનને દીવો કરવામાં આવે છે. નારાયણ ભગવાનની ઉપમા આપવામાં આવે છે કે આ જે કોઈ દેવતાઓ છે એણે કોઈ આજ સુધીમાં કોઈ શાસ્ત્ર પુરાણની અંદર એવી વસ્તુ બતાવી નથી મિત્ર, કે કોઈએ કોઈ વસ્તુ બનાવી. આજ આપણને સર્જન કર્યા તો કોઈ કૃષ્ણ ભગવાન, કોઈ રામે, કોઈ માતાજીએ એવો સર્જનની એની ઉત્પત્તિ બતાવી છે કે 84 લાખ યવની કોણે બનાવી છે. બધે હરેક જીવને કોણે બનાવ્યા છે? હરેક જીવનું ભરણ પોષણ કોણ કરે છે? આનું પાલન અને ઉત્પન્ન કોણ કરે છે? કોણ દેવી દેવતાઓએ એવું કીધું કે આ દેવ આ જીવને મેં ઉત્પન્ન કર્યો, આ જીવને મેં ઉત્પન્ન કર્યો? હરેક જીવને ઉત્પન્ન કરતા ભગવાન શિવ છે. શિવની પાસે જ મુક્તિ મળે છે, શિવની પાસે જ મોક્ષ મળે છે. શિવ નામ અતિ સુંદર છે, સત્યમ છે, શિવમ સત્યમ સુંદરમ. એ ભગવાન ભોળાનાથ હું તમને પ્રાર્થના કરું છું, અન્ય કોઈ પણ સંપ્રદાય ધર્મ હોય છે શિવનું કોઈ ઉલ્લંઘન કરતા નહીં, શિવની માન્યતા રાખજો. શિવ ધર્મ જે છે એ સનાતન છે, અન્ય આ પૃથ્વીને ટકાડવા વાળો હરેક જીવનું ભરણ પોષણ કરવા વાળો ભગવાન શિવ છે. શિવ છે એ નિરંજન નિરાકાર છે, એનો ક્યારેય જન્મ નથી થયો અથવા એનો ક્યાંય અગ્નિ સંસ્કાર નથી થયો, ક્યાંય સમાધિ નથી. આજ તારીખમાં શંકર ભગવાન આ બધાના રૂપમાં છે. સર્વે શિવ સ્વરૂપ અંતર નવધર્શો, ભગવાને એમ કીધું છે કે આ બધું મારું સ્વરૂપ છે. બહેનો માતાઓથી કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો, અન્ય મને બહુ જાજુ બોલતા આવડતું નથી. શાસ્ત્રીની કથા શરૂ છે એમાં મારે બહુ આ સમય લેવાય નહીં, પણ અકબરી પરિવારના જે કાંઈ આ પિતૃ માટે કરી છે આ જે કથા, તો શંકર ભગવાન સુધી મારે એ લોકોને પહોંચાડવા,
એક મારો ઉપદેશ છે, હું સંન્યાસી સાધુ છું, ઇન્ટરનેશનલ સાધુ છું, બી સમજી લેજો કે ભારતનો કોઈ તીર્થ એવું નહીં હોય કે બુધકર બાપુ ત્યાં ખુલ્લા પગે નહીં ગયા હોય, એવું ભારતનું અંદર જે કોઈ તીર્થ બતાવ્યા છે એવું તીર્થ નહીં હોય, નારાયણ એવું નહીં હોય. હું જે આ કાંઈ કરી રહ્યો છું આ આશ્રમ મારો નથી, આ કાલાવડનો આશ્રમ છે, આ જે કાંઈ તમે કરો છો એ કાલાવડની માટે છે. હું તો એક રમતા ભમતા એવો માણસ છું, શેકલાના માળા જેવું ક્યારેક થાકી ગયો હોય તો અહીં આવીને હુઈ જાઉં છું, હું તો મારી પ્રવૃત્તિમાં રહું છું, સંતને ગાયું વિશેની મારી કોઈ પ્રવૃત્તિ નથી. તો હું એવું માનું છું કે મને એવો સાથ આપજો કે તમે અહીંયા હું 18 વર્ષથી છું, એવો કોઈ કુંભનો મેળો નહીં હોય કે બુધકર બાપુનું 2 મહિના અન્નક્ષેત્ર કાલાવડના નામે નહીં હોય. આ નગરની જનતા જે કોઈ પૈસા પાત્ર જે માણસો છે એ બુધકર બાપુને કોઈ ઓળખતા નથી, બુધકર બાપુ નદી વીટીને આવોલી બાજુ ક્યારેય પણ જતા નથી. આજ 18 વર્ષની કોઈ પણ બતાવે કે આ નદી વડીને બાપુ કોઈ સોલી બાજુ ગયા, ગયો તો બસની વાટે ઊભો હોવો, પીપલેશ્વર સરકારી બસ આવે એમાં બેસીને વયો હોય. આજની તારીખમાં મારું કહેવાનો ભારત એવો છે, આપણી માં આપણી માં આશ્રમનો વિકાસ કરશો જે કાંઈ તે આ કાલાવડના માટે છે. અહીંથી નારાયણ આ ગણપતિ મંદિર છે, અહીંયા અનેક પબ્લિક દર મંગળવારે આ બેનું બહુ પગે લાગવા આવે છે. આવ્યો છો ને બેનું? કેટલા બેનું અહીંયા આવે છે હું જોઉં છું કે આખો દિવસ મંગળવાર હોય ત્યારે ગણપતિના પગે લાગવા માણસો ખૂબ આવે છે. હું અહીં રહેતો નથી, મારા શિષ્ય મહેશગીરી અહીંયા હોય છે, હું જૂનાગઢ રહું છું. મારા ગુરુજી જેને તમે કહો છો અવસાન એમ બ્રહ્મલીન થઈ ગયા, તે પછી મારી જવાબદારી થોડીકને આવી છે એટલે હું ત્યાં રહું છું. કાલાવડથી મને કોઈ નારાજગી નથી, કાલાવડ ઉપર હું બહુ પ્રસન્ન છું, અનેક કાર્યની અંદર કાલાવડ હું આવું છું. દર મહિને મેં અહીં શોધ કરતા હતા તો દર મહિને હું આવતો હતો, હવે આ કથા પછી શોધ થાય કે ન થાય મને ખબર નથી, હું આવી શકીશ તો આવીશ, નકર જય ગુરુ મહારાજ શાસ્ત્રીને સમય આપી ઓમ નમો નારાયણ. ગાંડા ઘેલા વાવા કો માનજો ભાઈ, ખૂબ ખૂબ પવિત્ર વચન થી આશીર્વાદ આપ્યા બુધગીરી બાપુએ વિશેષ અકબરી પરિવારને, જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું.